નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં વીર બાલ દિવસ નિમિત્તે પ્રભાત ફેરી સાથે ગુરુદ્વારા ગુરુ નાનકવાડી ખાતે દર્શન કર્યા હતા. સાહેબજાદા જોરાવરસિંહ અને સાહેબજાદા ફતેહસિંહના બલિદાનની યાદમાં દર વર્ષની 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે પંજાબના સરહિંદમાં મુઘલ સેનાએ માત્ર 6 વર્ષના સાહેબજાદા જોરાવરસિંહ અને 9 વર્ષના ફતેહસિંહની હત્યા કરી નાખી હતી. વીરબાલ દિવસ ગુરુ ગોવિંદસિંહના પુત્રો ફતેહસિંહ અને જોરાવરસિંહની શહાદતને યાદ કરવાનો અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો દિવસ છે. 9 જાન્યુઆરી 2022ના રોજ ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે શીખ ગુરુના પુત્રોની શહાદતની યાદમાં 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે મનાવવામાં આવશે. આ દિવસ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વના સન્માનમાં જાહેર કરવામાં આવ્યો હતો. ગુરુ ગોવિંદસિંહ ખાલસાના સ્થાપક અને શીખોના 10મા ગુરુ હતા. ત્યારે આજે વડોદરામાં વીરબાલ દિવસ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. અકોટા વિધાનસભાની પ્રભાત ફેરી ખંડેરાવ માર્કેટથી નીકળી હતી, જ્યાં ધારાસભ્ય અને પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી નગરસેવકો સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ પ્રભાત ફેરીમાં શીખ ધર્મના યુવાનો પણ જોડાયા હતા. સાથે ગુરુદ્વારા ખાતે અકોટાના ધારાસભ્ય બાલવીરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો પણ જોડાયા હતા અને ગુરુદ્વારામાં શીશ નમાવ્યું હતું. આજે વીરબાલ દિવસનું ઉજવણી કરવામાં આવી છે. અકોટા વિધાનસભા ખાતે ખંડેરાવ માર્કેટની પાછળ આ નાનક સાહેબ વાડીનું ગુરુદ્વારા છે, તેની અંદર અમે આ ઉજવણી કરી રહ્યા છે. અહીંયા એક પિક્ટોરિયલ વ્યવસ્થા કરી છે કે એમના જીવન ઉપર કઈ રીતની શું શું ઘડાયું હતું એના ઉપર આખું પિક્ચરાઇઝ કરીને અહીંયા આગળ મૂકવામાં આવી છે, જેથી કરીને લોકોને ખબર પડે કે ઇતિહાસમાં શું ઘડાયું હતું અને કઈ રીતે આ ગોવિંદજીના જે શાહજાદા હતા એમને એમનું જે જીવનના ઉપર જે પણ થયું છે અને એમને વીર કેમ કહેવાય છે, કે બે એમના દીકરાઓ મોટા હતા તે શહીદ થયા જંગમાં અને બે એમના દીકરાઓને દિવાલમાં ચણી દેવામાં આવ્યા હતા, એના હિસાબે આ વીર બાલ દિવસની ઉજવણી કરી રહ્યા છે. સાથે ફક્ત અકોટા વિધાનસભા નહીં, વડોદરા શહેરની 5-5 વિધાનસભા અને આખા રાષ્ટ્ર ભારત દેશમાં દરેક જગ્યાએ આની ઉજવણી આજે કરવામાં આવી રહી છે. આજરોજ અકોટા વિધાનસભામાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાલી અકોટા વિધાનસભામાં નહીં પણ આખા વડોદરા શહેરમાં અને આખા દેશમાં માન્ય પ્રધાનમંત્રીના આહવાનથી વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુરુ ગોવિંદસિંહજી, જેમના બે પુત્રો જેઓને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું મુઘલ રાજાઓ દ્વારા, પરંતુ આટલી નાની ઉંમરે પણ તેઓ ઝૂક્યા નહીં અને એમને જીવતા દિવાલમાં ચણી દેવામાં આવ્યા, આવી વીર શહીદી કોઈ ઇતિહાસમાં બાળકોની જોવા મળતી નથી. એટલે બાળકોને આ વિશે જ્ઞાન મળે, આપણી આવનારી પેઢી આ ઇતિહાસ જાણે અને આનું વ્યવસ્થિત રીતે લોકોના એમાં ઇતિહાસ જાણી શકે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે અકોટા વિધાનસભામાં અહીંયા ગુરુદ્વારા ખાતે રેલી સ્વરૂપે અમે અહીંયા આવ્યા છે અને પછી ગુરુદ્વારામાં પ્રદર્શનીનું પણ આયોજન છે, તો સૌ બાળકોએ પ્રદર્શનની નિહાળી અને પોતાનું જ્ઞાન મેળવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.